નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય આસપાસ પાઠ સાત ટેસ્ટ પેપર અને તેનું સોલ્યુશન જોઈશું તો ચાલો આપણે શરૂ કરીએ એકમ સાત પાણી સાથેના પ્રયોગ જેમાં પ્રશ્ન એક છે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો કોઈ પણ પાંચ પહેલી છે ખાંડ મીઠું ખાલી જગ્યામાં ઓગળે છે તો આપણે જવાબ લખીશું પાણીમાં નંબર બે પાણીને ઉકાળતા તેનું ખાલી જગ્યામાં રૂપાંતરણ થાય છે તો ઉત્તર આવશે વરાળ નંબર ત્રણ ખાલી જગ્યાના પાણીમાંથી આપણને મીઠું પ્રાપ્ત થાય છે તો ખાલી જગ્યામાં આપણો જવાબ આવશે દરિયાના પાણીમાંથી પ્રશ્ન ચાર તાળાની ચાવી પાણીમાં નાખતા તે ખાલી જગ્યા જાય છે તો ડૂબી જાય છે નંબર પાંચ પાણીમાં ઓગળી જાય એ પદાર્થોને ખાલી જગ્યા કહેવાય છે તો આપણે દ્રાવ્ય નંબર છ ખાલી જગ્યા બનાવવા માટે લીંબુ ખાંડ અને પાણીનું મિશ્રણ કરવામાં આવે છે તો આપણે જવાબ લખીશું લીંબુ શરબત હવે અહીંયા પ્રશ્ન બે છે નીચેના પ્રશ્નોના માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પનો ક્રમ લખો નંબર એક છે પૂરી કે ફાફડા વણીને ગરમ તેલમાં નાખતા સૌ પહેલાં શું થાય છે અહીં ચાર વિકલ્પ આવેલા છે તો આપણે આપણો સાચો જવાબ આવશે કે સૌ પહેલાં તે ડૂબી જાય છે એટલે નંબર સી આવશે નંબર બે પાણી ભરેલા ટબમાં સોય નાખતા તો પાણીમાં ડૂબી જાય છે એટલે એ આવશે આપણો નંબર ત્રણ નીચેનો કયો પદાર્થ પાણી ઉપર તરશે તો અહીં ચાર પદાર્થ આપેલા છે એમાંથી સી જવાબ આવશે બરફ જે પાણી ઉપર તરશે નંબર ચાર નીચેનામાંથી કયું પ્રવાહી પાણીમાં મિક્સ થઈ જશે તો જઈ ચાર વિકલ્પ આપેલા છે તેમાંથી દૂધ ડી એ પાણીમાં મિક્સ થઈ જશે નંબર પાંચ હું પાણીમાં ઓગળી જઈશ તો પાણીમાં મીઠું ઓગળી જાય છે તો જવાબ આપણો આવશે બી નંબર છ હું પાણીમાં ઓગળીશ નહીં તો પાણીમાં અહીં ચાર વિકલ્પ આપેલા છે તેમાંથી એ ચોકસ્ટિક ઓગળશે નહીં નંબર સાત ત્રાસી રાખેલી ડીશમાં કયા પ્રવાહીનું ટીપું ધીરે ધીરે સરકશે તો અહીં આપણો ચાર વિકલ્પ છે તેમાંથી સાચો જવાબ આવશે એ રંડિયું નંબર આઠ કયું પ્રવાહી પાણીમાં સારી રીતે ભળી જાય છે તો આપણો જવાબ આવશે વિનેગર નંબર નવ કયા બે પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે પાણીમાં જે દ્રાવ્ય હોય તે તો આપણો જવાબ આવશે સાકર અને નમક નંબર દસ કયા જૂથના પદાર્થો પાણીમાં તરશે પાણીમાં તરશે બરાબર તો થર્મોકોલ અને લાકડું એટલે આપણો જવાબ આવશે એ નંબર અગિયાર નીચેનામાંથી કયા પદાર્થ પાણીમાં ડૂબી જશે અહીં ચાર આપેલા છે તો એમાંથી કયા પદાર્થ પાણીની અંદર ડૂબી જશે બરાબર તો પાણીની અંદર ડૂબી જવામાં સી પરિકર અને ખીલ્લી ચલો આગળ પ્રશ્ન ત્રણ છે નીચેના જોડકા જોડો અહીંયા અવિભાગમાં નામ આપેલા છે અને શું થશે તે લખ્યું છે સામે તો આપણે સાચો જવાબ લખવાનો છે પહેલું છે સાકર તો સાકર નંબર ચાર લખીશું એમાં પાણીમાં ઓગળી જશે નંબર બે પથ્થર તો પથ્થર આપણે શું લખીશું પાણીમાં ઓગળતો નથી આગળ નંબર ત્રણ લખોટી તો પાણીમાં તરત ડૂબશે નંબર ચાર કોપરે પાણી ઉપર તરશે બરાબર હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન ચાર છે ખરા ખોટા કરવાના છે પહેલું છે વિનેગર પાણીમાં ભળી જાય છે સાચું નંબર બે પેન્સિલ પાણીમાં ઓગળી જાય છે ખોટું નંબર ત્રણ તેલ પાણી ઉપર તરે છે સાચું નંબર ચાર ખાંડ પાણીમાં ઓગળતી નથી ખોટું નંબર પાંચ લાકડાનો મોટો ટુકડો પાણી પર તરે છે સાચું નંબર છ સ્ટીલની ખાલી તપેલી પાણી પર મૂકતા ડૂબી જાય છે ખોટું નંબર સાત લોખંડની સ્ટીમર દરિયાના પાણીમાં તરે છે સાચું નંબર આઠ ઇંટ ઇંટ પાણી ભરેલા ટાંકામાં નાખતા તરે છે ખોટું નંબર નવ રેતી પાણીમાં નીચે બેસી જાય છે સાચું નંબર દસ પાપડને ગરમ પાણીમાં તળવામાં આવે છે ખોટું ચલો આગળ હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં આપણો પ્રશ્ન એક છે કે બાષ્પીભવન એટલે શું આપણે ઉત્તર લખીશું પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે પ્રશ્ન બે છે મીણ મીઠું ધોવાના સોડામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી મીણ મીઠું અને ધોવાના સોડા આ ત્રણમાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી તો આપણો જવાબ આવશે મીણ નંબર ત્રણ પાણીમાં ભળી જાય તેવા ત્રણ પ્રવાહી પદાર્થોના નામ આપો જે પાણીમાં ભળી જાય છે તેવા ત્રણ પ્રવાહી તો આપણે લખીશું શાહી વિનેગર અને દૂધ આ ત્રણેય પ્રવાહી પાણીમાં ભળી જાય છે આગળનો પાણીમાં ડૂબી જતી પાંચ વસ્તુના નામ આપો જે પાણીમાં ડૂબી જાય તો તે છે પથ્થર કાચ ઈંટ લોખંડની સોઈ વગેરે પાણીમાં ડૂબી જાય છે આગળ પ્રશ્ન પાંચ છે પાણી ઉપર તરતી પાંચ વસ્તુના નામ આપો જે પાણી ઉપર તરે છે તેવી પાંચ વસ્તુનું નામ પ્લાસ્ટિક લોખંડ રબરનો બુજ વાદળી અને થર્મોકોલ પ્રશ્ન છ છે પાણીમાં મીઠું ઓગાળે છે આમાં મીઠાને શું કહેવાય તો મીઠાને આપણે દ્રાવક કહીશું પ્રશ્ન સાત છે પાણીમાં રહેલા કેવા પ્રકારના પદાર્થને ગાડીને દૂર કરી શકાય છે તો પાણીમાં ઓગળ્યા ન હોય તેવા પદાર્થોને ગાળીને દૂર કરી શકાય છે પ્રશ્ન આઠ છે મીઠાને પાણીમાં ઓગાળ્યા પછી જોઈ શકતા નથી કારણ કે તો મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકાતું નથી કેમ કે મીઠું સફેદ હોય છે તેનું દ્રાવણ રંગહીન છે મીઠું પાણીમાં પૂરેપૂરું ઓગળી સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે બરાબર આગળ નવમું લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે કારણ કે તો અહીં આપણે જવાબ લખીશું કે મીઠું નાખવાથી પાણી ભારે બને છે તેથી લીંબુ મીઠાવાળા પાણીમાં તરે છે પ્રશ્ન દસ તમે તમારું માસ્ક ધોયું છે અને તમારે તેને ઝડપથી સુકાવવું છે તમે શું કરીશું કરશો તો આપણે માસ્કને પહેલાં તો બરાબર તેનું પાણી નીચોવી દઈશું પછી જ્યાં પવન આવતો હશે ત્યાં સુકવીશું કે જ્યાં વધારે સૂર્યપ્રકાશ પડતો હોય ત્યાં આપણે સૂકવીને ઝડપથી સૂકવી શકીશું પ્રશ્ન અગિયાર તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓને સૂર્યના તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે તો આપણે ઉત્તર લખીએ કે ઘરમાં પાપડ વડીયો સાળેવડા બટાકાની કાતરી ઘઉંની સેવ સાબુદાણાની ચકરી વગેરે સૂર્યના તડકામાં સૂકવીને બનાવાય છે પ્રશ્ન બાર છે પાણી દૂધ ખાંડ ચા પત્તીમાંથી કઈ વસ્તુ બને અને પાણીમાં શું શું અગળી જશે તો પાણી દૂધ ખાંડ ચા પત્તીમાંથી આપણે ચા બનાવીશું અને ચાની અંદર ખાંડ દૂધ ઓગળી જાય છે ચાલો આગળ પ્રશ્ન તેર સાકરના ગાંગડાને ઝડપથી ઓગાળવા માટે શું કરશો તો સાકરના ગાગડાને આપણે ઝડપથી ઓગાળવા માટે તેને તો પહેલાં ભાગી દઈશું ઝીણા ઝીણા ભૂકો ઝીણો ઝીણો ભૂકો કરીશું અને પછી પાણીમાં નાખ્યા બાદ તેને ચમચીથી હલાવીશું તો તે ઝડપથી ઓગળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણી આ આસપાસની પાઠ સાત પાણી સાથેના પ્રયોગની એકમ ટેસ્ટ કસોટી છે જે સમાપ્ત થાય છે ધન્યવાદ